સેવાલયમાં સીમન ટીચર તરીકે કામ કરું છું. અને એવા બહેનો બધી શ્રમ વિસ્તારમાં ત્યાં છે ને બહેનોની પોસાય ને એવી સામાન્ય ફીમાં સિલાઈ કામ શીખવાડવામાં આવે છે. શીખવાડ્યા પછી એ લોકોને લોનના ફોર્મ ભરવામાં આવે છે અને બહેનોને પગભર કરવામાં આવે છે. પૂરક રોજી મળે છે આમાં. અને ઘણી બહેનો મહિને 10,000-15,000 એવું પણ કામ કરે છે કે રોજગારી સારી મળે છે. હું છેલ્લા 1.5 વર્ષથી આ સંસ્થામાં આવું છું. અહીં સીવણ ક્લાસ શીખવાડવામાં આવે છે. બ્લાઉઝ ડ્રેસ ચણિયા ચોળી અમે સીવીએ છીએ અને બહારનું પણ અમે કામ લઈએ છીએ અને જેથી અમે એનાથી અમારો ઘર ખર્ચો કરી શકીએ. મારું નામ સુરેખા ભટ્ટ છે. હું અહીંયા અમારી સંસ્થા છે શ્રમજીવી મહિલા કલ્યાણ ટ્રસ્ટ. એ અમે બહેનો માટે કામ કરીએ છીએ અને બહેનોના જે પણ કંઈ પ્રોબ્લેમ હોય એને અમે એના માટેનું કામ કરીએ છીએ. એમાં બહેનોને ઘણી મેઇન પ્રોબ્લેમ તો આર્થિક રીતે તકલીફ વધારે હોય છે. થોડી જમાનામાં કોમ્પ્યુટર શીખવું ઘણું જરૂરી છે એટલે ઘણી બધી બહેનોને અમે ઓછા એક રાહત દરે આ કોમ્પ્યુટર ક્લાસ કરવાનું અમે એમને સજેસ્ટ કરીએ છીએ અને તેઓ બહેનો અહીંયા કોમ્પ્યુટર ક્લાસ કરવા માટે આવે છે. એમને અમે રાહત દરે શીખવીએ છીએ. જેને જે પ્રમાણે આવડે બેઝિક શીખવીએ, ટેલી શીખવીએ કે જે બેન જેના એના પ્રમાણે અમે એ લોકોને અહીંયા શીખવીએ છીએ અને એનાથી એ લોકો આર્થિક રીતે કંઈ પણ પોતાના પગભર થઈ શકે અને ક્યાંય અમે બને તો કોઈ કંપનીઓ કે કશે પણ આમ એ લોકોનો એ કરીને એડજસ્ટમેન્ટ કરીને એ લોકોને ત્યાં જોબ માટે પણ અમે એ લોકોને રખાવીએ એવા પ્રયત્ન કરીએ છીએ. Working for L&T in shipbuilding IC and I am also a volunteer for L&T CSR department. I was basically involved with teaching of English to some of the ashram students. So we started around 3 years back. For example, I do remember one of my students, Yogeshwari, was in 10th and she was also weak in English, but she was a good student. Now she has done well and then she has taken up science. She is in second PU now or the 12th standard. And she has an ambition to do MBBS. Like MBBS for those ashram students is very, very difficult because they are from a very poor family. They are single parent childs and they don't afford for education. And L&T are supporting them. For that particular year, that is 2012-13, we were able to get 100% English result in that particular ashram. And provide them kits and we are also maintaining a library there. Library for English, for English like all the grammar books has been kept there and all the guides are there so that they can study properly and then they can score good marks. All the thing what they look is love and caring. That is what they want. They don't want anything else.